દિવાળીપુરા ન્યાય મંદિર પાસે ક્રિમિનલ બાર એસોસિએશન કરવામાં આવ્યું હતું દિવાળીપુરા કોર્ટ ખાતે પ્રેક્ટિસ કરતા વકીલ મિત્રો જેઓ ખાસ કરીને ક્રિમિનલ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે તેવા વકીલ મિત્રો માટે વડોદરા ક્રિમિનલ બાર એસોસિએશનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગઠનની રચના તથા નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી અને બરોડા ક્રિમિનલ બાર એસોસિએશનનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો આ સંગઠન વકીલોના હિત માટે હંમેશા સકારાત્મક કાર્યવાહી કરી વકીલ મિત્રોના પ્રશ્નોને વાચા આપવાનું કામ બરોડા ક્રિમિનલ બાર એસોસિએશન દ્વારા કરાશે સાથે સામાજિક સાંસ્કૃતિક સેવાકીય લીગલ સેમિનાર પ્રવાસ રમતગમત જેવા વિવિધ કાર્યક્રમો વકીલો માટે કરશે વડોદરા ન્યાયમંદિર કોર્ટમાં અંદાજે પચ્ચીસ થી વધુ વકીલો ફોજદારી કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે જેથી તેઓને નડતી મુશ્કેલી તથા પ્રશ્નોને યોગ્ય સ્થળે વાચા આપવાનું કામ આ સંગઠન દ્વારા કરાશે જેથી વકીલો સાથે મિટિંગ કરી તેઓના સૂચન મુજબ કાર્ય કરવા હેતુસર સંગઠિત થઈને આગળની કામગીરી કરાશે બરોડા ક્રિમિનલ બાર એસોસિએશન જે રજીસ્ટર બાર થયેલું છે તે માટે અમે તમામ જે લોકો ક્રિમિનલ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ મિત્રો છે તેઓ એક મિટિંગ કરી જેમાં મોટે ભાગના ક્રિમિનલ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલો એકત્ર થયા અને આ જે રજીસ્ટર બાર છે તેને એક્ટિવ કરવા માટેનું એક આયોજન કર્યું અને આ બારના ફાઉન્ડર મેમ્બરો છે તેઓની સાથે સલાહ સૂચન કરીને આગામી સમયમાં આ બારને એક્ટિવ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે બંધારણ મુજબ કામ કરવામાં આવશે તો આજે જે વકીલ મિત્રોની મિટિંગ થઈ એમાં પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી જેમાં હું એડવોકેટ અરશદ પરમાર સાથે મારી જોડે સિનિયર ધારાશાસ્ત્રી રવિન્દ્રશ્રી ગોત્રાજી સિનિયર ધારાશાસ્ત્રી રૂકેશ રૂકેશ ઋષિકેશભાઈ જોશીજી રાજુભાઈ પરમાર તેમજ એડવોકેટ સંદીપ તિવારીજી તેમજ એડવોકેટ સંજયભાઈ વાઘમારેન ની એક કમિટી બને પાંચ સભ્યો છે આ પાંચ સભ્યો જે ફાઉન્ડર મેમ્બરો સાથે મળીને આ બારને કેવી રીતે આગળ એક્ટિવ કરવું અને કેવી રીતે કામ કરવું તે મુજબનું એમની સાથે માર્ગદર્શન લેવામાં આવશે અને ત્યારબાદ વ્યવસ્થિત એક માણખું બને અને માણખા મુજબ આ બાર કામ કરે તે મુજબનું મારું આયોજન રહેશે